જામનગરના સિક્કા ખાતે રૂપિયા 30 લાખના ખર્ચે નિર્મિત સિટી સિવિક સેન્ટરનું ઈ લોકાર્પણ કરતા મુખ્યમંત્રી. સિટી સિવિક સેન્ટરના માધ્યમથી મિલકત વેરો, લાયસન્સ હોલ બુકિંગ, લગ્ન નોંધણી તથા જન્મ મરણના દાખલા સહિતની 13 જેટલી સરકારી સેવાઓ નાગરિકોને સ્થાનિક કક્ષાએ જ ઉપલબ્ધ થશે. નગરપાલિકાઓ વિકસિત શહેરોની માફક આકાર લે તે માટે સરકાર દ્વારા પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જામનગર જિલ્લાના સિક્કા ખાતે રૂપિયા 30 લાખના ખર્ચે નિર્મિત સિટી સિવિક સેન્ટરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઈ લોકાર્પણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવો સિક્કા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. સિટી સિવિક સેન્ટરના માધ્યમથી સિક્કાના નાગરિકોને 13 જેટલી સરકારી સેવાઓ સ્થાનિક કક્ષાએ જ ઉપલબ્ધ થશે. તો આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વિસ્તારના લોકોની લાંબા સમયની માંગણી હતી. સ્થાનિક કક્ષાએ જ સિવિક સેન્ટર ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી લોકોને જામનગર સુધી દૂર જવું ન પડે. ત્યારે સરકારે આ માંગણીનો સ્વીકાર કરી સુવિધા હવે અહીં ઉપલબ્ધ કરાવતા લોકોનો સમય અને ખર્ચો બચશે. લોકોની નાનામાં નાની જરૂરિયાત પૂરી થાય તેની આ સરકાર કાળજી રાખે છે. જનજનની સુખાકારી વધે તે માટે સરકાર કટિબદ્ધ છે. નગરપાલિકાઓ વિકસિત શહેરોની માફક આકાર લે તે માટે સરકાર દ્વારા પૂરતા નાણાંની ફાળવણી કરવામાં આવી રહી છે. કાર્યક્રમ અંતર્ગત પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે યોજનાકીય લાભો અર્પણ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા ગુજરાતની કુલ 31 નગરપાલિકાઓમાં રૂપિયા 44.5 કરોડના ખર્ચે સિવિક સેન્ટરનું નિર્માણ કરવામાં આવે, જે પૈકી સિક્કા નગરપાલિકામાં સર્વિસ ચોક ખાતે આ સિવિક સેન્ટરનું સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત લોકાર્પણ કરવામાં આવ્યું છે. સિવિક સેન્ટર ખાતે મિલકત વેરો, આકારણી અરજી, વ્યવસાય વેરો, રજીસ્ટ્રેશન, ગુમાસ્તા ધારા, લાયસન્સ અને હોલ બુકિંગ, લગ્ન નોંધણી, જન્મ મરણના દાખલા, અન્ય અરજીઓનો એક જ સ્થળેથી નિકાલ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર બીકે પંડ્યા, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા, પ્રાંત અધિકારી કાલરિયા, નગરપાલિકા પ્રમુખ રાજીબેન પરમાર, સિક્કા ચીફ ઓફિસર કરમોર આગેવાન કુમાર પાલસિંહ રાણા, દેવુભાઈ ગઢવી, પ્રદીપસિંહ જાડેજા, નગરપાલિકાના સદસ્યો સહિત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. હર્ષલ ગંધેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.